गुड मॉर्निंग गुड मॉर्निंग। हवे आपणे चेप्टर 6 पोयम जोई रातापुल। बहु सरस पोयम हती, मजा आवे एवी पोयम हती, अने आपणे विडियो में एने मोकली दी, तमने बधाने गमी हशे। हवे अहींया चेप्टर 7 छे कलाकारनी भूल। चेप्टर 7 कलाकारनी भूल। आपणे स्टोरी सांभळीए छीए ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, તો આવી નાની નાની સ્ટોરીઓ આપણને બહુ મજા આવેલી સ્ટોરી છે, બહુ સરસ વાર્તા છે કે આપણે એક નાની અમથી ભૂલ કરી બેસીએ તો એનું પરિણામ કેવું આવે છે એ જો ને આપણે આ મસ્ત ભૂલો કરતા જ હોઈએ છીએ કંઈ બી કામમાં, કોઈ પાર લખવામાં ભૂલ કરીએ, પેપરમાં જો નાના અમથી ભૂલ થાય, મેથ્સમાં જો નંબર મૂકવામાં ભૂલ દઈએ તો આપણું પૂરો દાખલો ખોટો પડે, એવી ઘરમાં કંઈ પણ નાની અમથી ભૂલ કરી હોય તો એનું પરિણામ ભોગવવું પડે છે, અને પરિણામ જો સારું આવે તો બહુ સરસ, પણ જો ખરાબ આવે તો એ પરિણામ આપણને ભોગવવું જ પડે છે અને આપણને નુકસાન થાય છે। તો અહીંયા આપણે ઘણી બધી સ્ટોરીઓ સાંભળીએ છીએ કે આપણે નાની નાની અમથી સ્ટોરીઓ સાંભળતા જ હોય છે અને એમાંથી ભૂલ લેતા હોય શું કરવું જોઈએ। હવે તમે સ્ટાન્ડર્ડ 6માં આવે એટલે તમારે કોમ્બો પણ આવશે, સ્ટોરી પણ આવે, જો સ્ટોરી લખવાની હોય છે તો આપણે એવી સ્ટોરી પછી લખાવીશું, પણ અહીંયા કલાકારની ભૂલ એટલે એની ભૂલ, કલા એટલે કલાનું સર્જન કરનાર, અહીંયા એક શિલ્પી છે, એ ઘણી બધી મૂર્તિઓ બનાવી રહ્યો છે અને એણે એક દિવસ એવું સપનું આવે છે કે મારું મૃત્યુ નક્કી જ છે, તો એના માટે બચવા માટે ઉપયોગ કરે છે, પણ છેવટે એ પકડાઈ જાય છે। તો અહીંયા આપણે જોઈએ, જો તમારા બુકમાં મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ ચૂલમોહન હતું। મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ ચૂલમોહન હતું। લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા, લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા। શું કહે છે એ મૂર્તિ, જે શિલ્પી કે જે મૂર્તિઓ બનાવનાર છે, શિલ્પી એટલે કે જે મૂર્તિઓ બનાવવાનું કામ કરે એને આપણે શિલ્પી કહીશું, એનું નામ ચૂલમોહન હતું। તો એનું નામ શું હતું, શું નામ હતું, ચૂલમોહન, પણ લોકો એને શું કહે, ખાલી મોહન કહીને જ બોલાવે કે ભાઈ આ એનું નામ મોહન કહીને જ બોલાવતા। મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો, તો મોહનનું કામ શું હતું, શિલ્પી હતું, એટલે કે અદ્ભુત અને આબેહૂબ પથ્થરમાંથી આપણે જોયું મૂર્તિઓ અલગ અલગ પ્રકારની આપણને જોવા મળે છે, કાંસ્ય, તાંબાની, હવે સોના ચાંદીની પણ મૂર્તિઓ જોવા મળે છે, એવી રીતે પથ્થરમાંથી કોતરણી કરીને જે મૂર્તિઓ બનાવવામાં આવે એને મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો। તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા, અને આ મોહન શિલ્પી હતો એટલે એ મૂર્તિઓ એટલી મસ્ત બનાવતો, એટલી મજાની બનાવતો કે લોકો જોઈને આશ્ચર્યચકિત થઈ જતા, દંગ થઈ જતા કે ભાઈ કેવી મૂર્તિઓ બનાવી રહ્યો છે। એ વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવી લીધી, તો એને એકવાર પોતાના દોસ્તની, મિત્રની, ફ્રેન્ડની મૂર્તિ બનાવે છે। મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી, તો આ શિલ્પીના મામા મીઠાઈ અપાવવા માટે એને એના મિત્રને બજારમાં લઈ જવા માટે તૈયાર કરે છે, આગ્રહ કરે છે, પણ કઈ મૂર્તિ ચાલે ખરી, પણ આ મૂર્તિ થોડી ચાલે, તો જે સ્ટેચ્યુ છે પ્રતિમા છે એ થોડી ચાલવાની, તો શું કહે છે, આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે। જો ઘણા લોકો એવી મૂર્તિ બનાવે ખાલી એમાં જીવન ના હોય, આમાં આપણને એવું લાગે કે ભાઈ મૂર્તિમાં ખાલી પ્રાણ જ પૂરવાના છે, એમાં જીવ જ મૂકવાનો, પણ એવી મૂર્તિ બનાવતા કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ, દમ થઈ જઈએ। મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી, જો એક વાર આ મોહન ઘરના દ્વાર પાસે, દરવાજા પાસે ચોકીદારની મૂર્તિ બનાવે છે, પહેરેદારની, ગાર્ડની મૂર્તિ બનાવે છે। એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા। શું કહે છે, એ મૂર્તિને જોઈને એક દિવસ આ
મોહનના ઘરે ચોરી કરવા ચોર આવે છે અને એના એને એમ લાગે છે કે દરવાજા પાસે કોઈ ઊભું છે, પહેરેદાર કે ચોકીદાર ઊભો છે, તો એને જોઈ અને ભાગી જાય છે. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવી કરી. તો મોહનનો ધંધો જે હતો, બિઝનેસ જ હતો, કે મૂર્તિઓ બનાવી. અને આખરે સમય જતાં એ ઉદ્ધ થવા લાગ્યો અને જેમ જેમ સમય વીતતો ગયો એમ એ ગરડો થવા લાગ્યો. વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે. તો એને એવું થાય છે કે ભાઈ ગમે ત્યારે મૃત્યુ, અને આ વાત સાચી છે કે જે જન્મે છે એ મરે છે, જે જન્મે છે એ મરે છે. તો ગમે ત્યારે મૃત્યુ આવશે અને મરવું પડશે. મારે કંઈ એવું કંઈક કરી દેવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ના ભૂલે. તો મારે હવે એવું કામ કરવું છે કે લોકો મને વર્ષોના વર્ષો સુધી યાદ કરે. શું કરે છે? વિચાર કરતા કરતા એણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. જો પોતાના જ રૂપ રંગની, એટલે કે પોતાનું સ્ટેચ્યુ બનાવે છે, પ્રતિમા બનાવે છે. કેટલી? 10 મૂર્તિઓ સેમ ટુ સેમ બનાવે છે. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ના આવે એવી કળા એની પાસે હતી. તો કે આ મૂર્તિઓ બી બનાવી હતી, એક બાજુ મોહનને ઉભો રાખો, બીજી મૂર્તિઓ 10 ઉભી રાખો, તો કોઈ ઓળખાય નહીં, બધી સમાન જ લાગતી હતી. ત્યારે આવી કળા એની પાસે હતી અને આ કળા આ મોહન પાસે હતી. તો મોહનને શિલ્પી હતો એટલે એ પોતાની જ, એને એવું થાય છે ભાઈ મરવું જ પડશે અને મૃત્યુ આવશે, એના કારણે કે હું એવું કંઈક કામ કરું કે મને લોકો વર્ષો સુધી યાદ રાખે. તો પોતાની જ મૂર્તિઓ એટલે પોતાનું સ્ટેચ્યુ, પોતાના જ રૂપરંગ મોહનની મૂર્તિ એ પોતે જાતે જ બનાવે છે. એ કેવી બનાવે છે? 10 મૂર્તિઓ બનાવે છે. કેટલી મૂર્તિઓ બનાવે છે? 10 મૂર્તિઓ બનાવીને એ મૂકી દે છે. આપણે ત્યાં જોઈ સુધી જોઈશું. બરાબર, આ મેં જે બોર્ડ પર લખ્યા છે મિનિંગ એ તમે નોટબુકમાં લખી દેશો. સેકન્ડ પાર્ટ આપણે સેકન્ડ વિડીયોમાં બનાવીશું. થેન્ક યુ.